એ નકારાત્મક અસરથી આપણે જો બચવું હશે તો આપણે યોગનો સહારો લેવો જ પડશે યોગ આપણા તન મન દરેક વસ્તુને ખૂબ શાંત અવસ્થામાં લઈ જવાનું કામ કરે છે તો આજે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે જસ્મીન પંચાસરા સાહેબને કે જેઓ યોગ નિષ્ણાંત તરીકે હાલમાં કાર્યરત છે જેઓ આપણને જણાવશે કે આજની આપણી બિઝી લાઈફમાંથી આપણી પાસે સમય ન હોવા છતાં આપણે કઈ રીતે યોગનો અભ્યાસ આપણા કાર્યસ્થળ પર ખૂબ સારી રીતે કરી શકીએ સર

કારણ કે જ્યારે ખબર છે કે આપણે પાંચ મિનિટમાં ઓફિસ પહોંચી જવાનું છે જો નહીં પહોંચી શકીએ તો અડધી રજાની ચિંતા હોય છે આવી નાની નાની ચિંતાઓ હોય છે આખો દિવસ દરમિયાન ચિંતાઓ થઈ જાય છે આવા સમયે જો આપણે પાંચ કે દસ મિનિટનો એક બ્રેક લઈ અને યોગનો અભ્યાસ કરી શકીએ તો આપણું જીવન છે એ થોડું સરળ થઈ શકે યોગ આપણે પૂરેપૂરો અભ્યાસ તો થઈ શકવાનો નથી પણ પાંચ કે દસ મિનિટ ખાલી આસન પ્રાણાયામ કરવાના છે એનો અભ્યાસ થઈ શકે તો આપણે એક નાનોકડો સ્ટ્રેસ આવવાનો છે એમાંથી દૂર બચી શકીએ યા તો દૂર થઈ શકીએ યા તો આપણે કોઈ ગુસ્સો આવી ગયો છે યા તો આપણું મન છે અવિચલિત થઈ ગયું છે યા તો આપણને મજા નથી આવતી થાક લાગે છે કમરમાં દુખાવો થાય છે કે ગળું દુખે છે બાકી કે જે બધાના વર્ક હોય જે લોકો આઈટી પ્રોફેશનલ છે એ લોકો આખો દિવસ કોમ્પ્યુટરની સામે બેઠા હોય છે જે લોકોને દોડ ભાગ્યો હોય છે એ લોકોને કન્ટિન્યુ સ્કૂટર પર યા તો કાર પર ભાગા ભાગી હોય છે તો એ લોકો આવી રીતે આખો દી ભાગે છે તો ક્યાંક ને ક્યાંક શરીર ઉપર અને મન પર એટલું બધું જોર પડે છે કે એને રેસ્ટ કરવાનો ટાઈમ નથી મળતો અને આ રેસ્ટ કરવાનો સમય છે એ આપણે યોગ બ્રેક તરીકે આપી શકીએ ખાલી દસ મિનિટ તમે તમારા સમયમાં તમારે તમે જે જગ્યા પર કામ કરો છો ત્યાં જ તમારે કાઢવાની છે થોડી બેઝિક પ્રેક્ટિસ શીખી લઈએ અને જો આપણે પ્રેક્ટિસ અભ્યાસ એ જ સમયે કરી લઈએ તો આપણું મન અને શરીર બંને રિલેક્સ થઈ શકે અને રિલેક્સેશનનો સમય ખૂબ જરૂરી છે કારણ કે એ રિલેક્સ થશો તો જ તમારો સ્ટ્રેસ

તમે કીધું એમ કે બેઝિક લેવલથી આપણે જયારે શરૂ કરીએ ત્યારે દસ મિનિટમાં આસાનીથી આપણે રિલેક્સ અનુભવ કરીએ છીએ તો એ દસ મિનિટ આપણે આપણી હેલ્થ માટે કાઢવી પડશે જી સર હવે આપણે વાત થયા મુજબ સર મને એવું લાગે છે કે આપની વાતચીત પરથી યોગ છે એ મેન્ટલી કોઈ એવી બાબત કે જે સ્ટ્રેસ જે રૂટીન લાઇફનો પાર્ટ બની ગયો છે આપણી અને એન્ઝાયટી કે નાની નાની બાબતોની આપણને ચિંતા કે ઘરેથી બાળક નીકળ્યું છે સ્કૂલ માટે જવા માટે તો મમ્મીને ચિંતા હોય કે બાળક પહોંચી ગયું હશે કે નહીં એના પપ્પાને કંઈક ચિંતા હોય કે પેલું કામ થઈ ગયું હશે કે નહીં તો આવી નાની નાની બાબતની ચિંતા અને સ્ટ્રેસ આ બંને યોગ દ્વારા હળવા થઈ શકે હું બિલકુલ ઘટાડો એવો શબ્દ તો વાપરું જ છું એકદમ નહીં થાય એવું પણ નહીં પણ એટલીસ્ટ આપણે જે લેવલ છે એ લેવલથી એને નીચલા સ્તર પર લાવી શકીએ ખરા યોગનો અભ્યાસ એ આપણે જ્યારે કરવાનો શરૂઆત કરીએ તો એનાથી શરૂઆતથી જ આપણું મન છે એ શાંત થતું જશે ભલે આપણે આસન કરતા હોય તો પણ એનાથી મન શાંત થઈ જશે અને જ્યારે પ્રાણાયામનો અભ્યાસ કરશું ત્યારે તો ખૂબ સારી રીતે મન શાંત થશે હટપ્રદિબિકામાં આપણને સ્વાત્માના મુનિ કહે છે ચલે વાતમ ચલે ચિત્તમ નિશલમ નિશલે ભવેત એટલે કે વાત વાયુ ચાલવાથી તમારું ચિત્ત ચાલશે જો ચિત્તને કંટ્રોલ કરવું હશે એટલે આપણે મનની જે એક્ટિવિટી છે એને શાંત કરવી હશે તો વાયુને શાંત કરવો પડશે વાયુ એટલે કે આપણે પ્રાણ શ્વાસની ગતિવિધિ આપણે બધાને ખબર છે કે આપણે જ્યારે કોઈ ગુસ્સે થાય છે એ ઠીક છે તો ત્યારે આપણો જે શ્વાસ છે એની ગતિ તેજ થઈ જાય છે એ તેજ થઈ જાય છે એ આપણને ગુસ્સામાં ઓર વધારે એડ કરે છે તમને ખબર હશે ગુસ્સા થઈ ગયા પછી પણ તમારો શ્વાસ દસ પંદર મિનિટ સુધી ઊંચો રહેતો હોય છે યા તો આપણે કોઈની સાથે આપણે કોઈને બોલવાનું થઈ જાય પછી પણ આપણે કુલ ગુસ્સામાં હોય છે ભલે પછી જમતા હોય સ્કૂટર ચલાવતા હોય કોઈની સાથે ફોનમાં વાત કરતા હોય ગુસ્સો એટલો ને એટલો હોય છે ઉતરતો ઓછો નથી થતો પણ એ સમયે જો આપણે યોગનો અભ્યાસ કરી શકીએ યોગની ટેકનિક્સ આપણે એ સમયે એપ્લાય કરીએ તો આપણે તુરંત જ એ જ સમયે શાંત થઈ શકીએ અને લાંબા સમયના અભ્યાસ બાદ તો એ પણ આપણને લાભ મળે કે આપણે ગુસ્સો પણ ઓછો થતો જાય એટલે બંને તરફ આપણને ધીરે ધીરે આપણે અભ્યાસ કરતો જવાનો પહેલાં તો એકવાર જો ગુસ્સો થઈ જાય તો પછી આપણે યોગનો અભ્યાસ કરવાનો છે એટલે મન પણ શાંત થાય અને લાંબા સમયના અભ્યાસ આપણે એ પણ પ્રયાસ કરવાનો છે કે ધીરે ધીરે ગુસ્સાવાળી પ્રવૃત્તિ આવતો આવી આવો જે સ્ટ્રેસ આપતો હોય એન્ઝાયટી આપતો હોય એવી જે પ્રવૃત્તિ છે એમાં પણ ધીરે ધીરે આપણે એમાંથી દૂર થતા જાય એક નાનો કે એક્ઝામ્પલ લઈએ આપણે સવારે નવ વાગે ઓફિસ પહોંચવાનું હોય છે આપણને ટ્રાફિક નડે છે અને ટ્રાફિક સિગ્નલ બેથી ચાર વાર આવે તો આપણે સ્ટ્રેસમાં આવી જાય છે આપણે કંટાળી જાય છે પાછળથી બે હોન આવે છે ને આપણે સ્ટ્રેસમાં આવી જાય છે ભાઈ થોડીવાર શાંતિ રાખો ને સુકાને એટલું બધું ઉતાવળ કરો છો આ ઉતાવળ થાય છે એમાં સ્ટ્રેસ વધે છે ઓફિસ પહોંચે છે ઓફિસ પહોંચતા લેટ થઈ ગયો એટલે આપણા બોસે આપણા પર ગુસ્સો કરશે કામ બધા પેન્ડિંગ છે એટલે ઓર ગુસ્સો વધશે ઓર સ્ટ્રેસ વધારે વધશે આ જ વસ્તુ પછી પાણી પીવાનો સમય મળતો નથી જમવાનો સમય મળતો નથી જમવામાં પણ ઓફિસ કામ હોય એટલે એક બે કલાક લેટ થઈ જાય તો બે ત્રણ વાગી જાય અને પછી શરીર અને મન બંને એટલા બધા વિચલિત થઈ જાય કે આખો દિવસ ગુસ્સામાં મારે પછી ઘરે જાય તો બાળકો સાથે આપણે રમવી પણ નથી શકતા કારણ કે આપણે એટલા ગુસ્સામાં હોય છે આપણે એટલા સ્ટ્રેસમાં હોય છે પણ આ સમયે આપણે વર્ક પ્લેસ પર જગ્યા પર જ આપણે પાંચથી દસ મિનિટનો એક યોગ બ્રેક લેવો જોઈએ એ યોગ બ્રેક લેવાથી આપણે મનને શાંત કરી શકશું એ કયા કયા અભ્યાસ છે ચાલો આપણે જરા જોઈ લઈએ કે કયા આસન અને કયા પ્રાણાયામ આવા સમયે કરી શકાય જેથી આપણું મન આપણે યોગ આપણી જે ઓફિસ છે ત્યાં જ આપણે અભ્યાસ કરીને આપણે મનને શાંત રાખી શકીએ તો ચાલો આપણે પહેલાં તો બેઠા બેઠા આસન થોડા જોઈ લઈએ એટલે બેઠા બેઠા આસન ચેર પર જ્યારે આપણે ઓફિસ યોગામાં કરવા છે એટલે પહેલાં થોડા સીધા બેસી એટલે આગળ આવી જવું પડશે ટેકો દઈને આસન નહીં થાય એટલે થોડા આગળ આવી જશું પગ પૂરા જમીન પર વ્યવસ્થિત રહે અને થોડા આપણે આરામથી હળવા થઈ શકીએ એવી રીતે એટલે થોડુંક બેથી ચાર ઇંચ આગળ આવી જશું આગળ આવ્યા બાદ આપણે સૌથી પહેલાં તો આપણે થોડી ગળાની અને ખભાની નેક નેકની એક્સરસાઇઝ કરશું જેથી થોડું એ ઇઝી થઈ જાય કારણ કે જે લોકો બેઠા બેઠા યોગ કરતા હોય ત્યારે ખૂબ જરૂરી છે કે આપણે પહેલાં ખભાને અને ગળાને થોડા ઇઝી કરી લઈએ કારણ જે લોકો મોસ્ટલી બેસીને એ કામ કરતા હોય એ લોકોનું ક્યાંક ને ક્યાંક ગળા પર અને ખભા પર સૌથી વધારે પ્રેશર આવતું હોય કોમ્પ્યુટર સાથે કામ કરતા હોય કે લખીને કાંઈ કામ કરતા હોય ડેસ્ક પર કામ કરતા હોય તો પહેલાં એ એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ એના માટે આપણે માથાને ઉપર લઈ જઈશું નીચે લઈ આવશું ફરી વખત ઉપર ફરી વખત નીચે છેલ્લી વાર ઉપર લઈ જશું માથાને સાઈડમાં ડાબી જમણી બાજુ ફેરવશું પેલા ડાબી તરફ પછી મધ્યમ આવી જમણી તરફ જશું ફરીથી મધ્યમ આવશું ડાબી તરફ મધ્યમાં જમણી તરફ ફરીથી મધ્યમાં ડાબી તરફ મધ્યમાં જમણી તરફ અને મધ્યમાં એ જ રીતે સાઈડમાં કાનને ખભા સુધી અડાડવાનો પ્રયત્ન કરશું ફરીથી ડાબી બાજુ જેટલું આરામથી થઈ શકે એટલું ફરીથી મધ્યમાં જમણી બાજુ ફરીથી મધ્યમાં બહુ જોર નથી લગાવવાનું શાંતિથી ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાની ડાબી બાજુ મધ્યમાં જમણી બાજુ મધ્યમાં અને શાંત અડધા મિનિટ જેટલો આપણે વિશ્રામ લેશું શ્વાસને થોડો સામાન્ય થવા દેશું ત્યારબાદ બીજી એક્સરસાઇઝ કે બીજું આસન કરશું હંમેશા કોઈ પણ આસન કે પ્રાણાયામ એક પૂરું થાય ત્યારબાદ થોડો ગેપ ખૂબ જ જરૂરી છે અડધી મિનિટ જેટલો ઓછામાં ઓછો વિશ્રામ લેવો ત્યારબાદ આપણે ખભાની એક્સરસાઇઝ કરશું તો ધીરેથી બંને હાથ વાળી અને બંને હાથ ખભા પર રાખશું આપણે અને ધીરે ધીરે ગોળ સર્કલ કરવાના શરૂ કરશું એક આ કરતી વખતે ધ્યાન રાખવાનું છે બહુ જોર નથી લગાવવાનું શાંતિથી કરશું કારણ કે જે લોકો બે થી ત્રણ કલાક કોમ્પ્યુટર પર કામ કરતા હોય યા તો લખવાનું કામ કરતા હોય છે એ લોકો બે ખાલી પાંચથી દસ વાર રોટેશન કરશે તો પણ ખભા પર જે ટેન્શન કે સ્ટ્રેસ આવે છે એ રિલીઝ થઈ જશે શાંત અને રિવસનો પછી ઉલટા આ ખાલી ગળાની અને ખભાની એક્સરસાઇઝ કરવાથી જ તમારો એટી પરસેન્ટ જે માથાનો અને હેડનો સ્ટ્રેસ છે એ રિલીઝ થઈ જશે શાંત લાસ્ટ રાઉન્ડ લાસ્ટર રિલેક્સ ત્યારબાદ આથી એક્સરસાઇઝ સૂક્ષ્મ એમ બેઠા બેઠા કરી શકાય હવે આપણે આસનનો અભ્યાસ શીખશું સૌથી પહેલા આપણે કરીશું પર્વતાસનનો અભ્યાસ પર્વતાસન માટે બંને હાથ સાઈડમાં લઈ જઈશું ચેર છે એટલે આપણે બંને હાથ સાઈડમાં ખોલી જેટલા ખોલાય ખોલી શકાય એટલા બંને અથડી આકાશ તરફ વાળી ધીરે ધીરે બંને હાથ ઉપર લઈ જઈશું જેટલા આરામથી લઈ જઈ શકાય એટલા અને બંને હાથ અંતિમ સ્થિતિમાં પર્વતાસનની ફાઇનલ સ્થિતિમાં જોડી રાખીશું આંખો બંધ અને શાંતિથી લાંબા ઊંડા શ્વાસ લેશું પર્વતાસન કરવાથી શ્વાસને સંબંધિત કોઈ રોગ હોય એ પણ દૂર થાય છે ખભાને રિલેટેડ કોઈ દુઃખ હોય કોઈ દર્દ હોય એ પણ દૂર થાય છે જે લોકો લાંબા સમયથી ચેર પર બેઠા હોય છે માથું નીચે ઝૂકાવીને ડ્રાઇવિંગ કરતા હોય યા તો કોમ્પ્યુટરનું કામ કરતા હોય લેપટોપમાં કામ કરતા હોય

આપણને જોનારા દર્શક મિત્રો પણ એટલા માટે ખુશ થયા હશે કારણ કે દરેકના માઇન્ડસેટમાં એક એવું જ હોય કે યોગ એટલે બસ એક એની પ્રોપર મેટ લાવવી પડશે આપણને પ્રોપર સ્પેસ જોઈશે કરવા માટે શાંતિ જોઈશે આસપાસનું એન્વાયરમેન્ટ એવું જોઈશે પણ અત્યારે તમે અમને જે આસન બતાવે એ આપણી ચેર પર આપણી જ વર્ક પ્લેસ પર કોઈ એક્સ્ટ્રા એવી કોઈ જ વસ્તુની જરૂર નથી કે જે આપણી પાસે ન હોય આપણે એ જ જગ્યાએ કરી શકીએ છીએ તો ખરેખર જોનાર વ્યક્તિને પણ એવું થશે કે આટલી બિઝી લાઈફમાં તમે જે જગ્યાએ છો એ સ્થળ તમારે છોડીને ક્યાંય જવાની પણ જરૂર નથી તમે ત્યાં જ પોતાની ચેર પર પોતાના ડેસ્ક પર તમે ત્યાંને ત્યાં બેઠા બેઠા જ એ આસન કરી રિલેક્સ ફીલ કરી શકો છો તો સર ખાસ એ માટે તમને હું આભારી છું કે દર્શક મિત્રોની સાથે સાથે અમને પણ આ વસ્તુ હેલ્પ કરશે અમારી રૂટિન લાઈફમાંથી બિઝી ડેઝમાંથી અમે પણ ક્યાંકને ક્યાંક રિલેક્સ અનુભવી શકીશું સર હવે ખાસ વાત કરું તો આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે સ્ત્રીઓ એ માત્ર પોતાના કિચન પૂરતી જ બિઝી હોય છે પોતાના બાળકો પોતાના હસબન્ડ દરેકનું કામ એટલીસ્ટ પોતાનું ફેમિલી છે એ વ્યવસ્થિત રીતે ચાલે છે સચવાઈ જાય એટલી જ એની જવાબદારી હોય છે તો ક્યાંક ને ક્યાંક એક ફેમિલીમાન એ જ એન્વાયરમેન્ટમાં રહ્યા કરવા હોવાને કારણે સ્ત્રીને પણ સ્ટ્રેસ હોય એન્ઝાઇટી હોય અથવા તો બીજી કોઈ એવી એને ડર હોય તો એ પણ શું યોગ કરી શકે અને ખાસ હળવી કસરત કે હળવા યોગ કયા પ્રકારના કરી શકે એના વિશે ખાસ માહિતી આપશો જી મેમ આપણે જો ત્યારે જે ઓફિસ યોગાના જે ઓફિસ યોગાના બ્રેક આસનમાં જોયા કે ચેર પર બેઠા બેઠા આસન કરીએ છીએ સાથે સાથે આપણે જો ઊભા ઊભા આસન કરતા જોયા એ આસન પણ એકચ્યુઅલી ખૂબ જરૂરી છે સ્ત્રીઓ માટે પણ કારણ કે સ્ત્રીઓ જે કામ કરતી હોય ઘરના સ્પેશિયલી ઘરમાં જે કામ કરતા હોય છે સ્ત્રીઓને કારણ કે કામ એટલું વધારે હોય છે ઘરમાં જે કરતા હોય છે એ લોકો માટે અને જે લોકો ઓફિસમાં કરતા હોય છે એ લોકો માટે તો ઓફિસ યોગા કરી જ શકે છે તો આ જે આસનનો અભ્યાસ છે એ રેગ્યુલર એક્ટિવિટીમાં આપણે એ લોકોને એડ કરવાનો છે અને જે સ્ત્રીઓ છે એ ઘરમાં રહીને કામ કરે છે એ લોકોને મારી વિનંતી કે દસ મિનિટ નહીં એ લોકો થોડો વધારે સમય કાઢે ઠીક છે એટલીસ્ટ પંદરથી વીસ મિનિટની બદલે અડધી કલાક કરવાનો પ્રયાસ કરે જે અડધી કલાક જો સાચી રીતે વ્યવસ્થિત રીતે યોગ થઈ શકશે તમને ખૂબ લાભ મળશે અને જે સ્ત્રીઓની સમસ્યા હોય છે આ દિવસોમાં પણ જો એ લોકો યોગનો અભ્યાસ ચાલુ રાખે તો પણ એ લોકોને ખૂબ મદદ થઈ શકે છે આ સમયે કયા અભ્યાસ કરવો કયા પ્રાણાયામનો અભ્યાસ કરવો એના માટે હું વિનંતી કરીશ કે તમે આસપાસના કોઈ યોગ સેન્ટરને મળો કે યોગ ટીચરને મળો જેને ડિસ્કસ કરો ઠીક છે અને એ તમને મદદ કરશે કે આ સમય કેવા અભ્યાસ કેવો કેવા યોગ પ્રાણાયામનો અભ્યાસ કરી શકાય જે તમને આ સમયમાં મદદ કરી શકે સર આપણે આ બાબત વિશે તો વાત કરી તમે પણ અનુભવ્યું હશે આપણા ઘરના જ વડીલ જેની પ્રવૃત્તિમાં હવે એકદમ ઘટાડો થઈ ગયો છે એક જ જગ્યા પર લાંબો સમય સુધી બેસી રહેવું પ્રવૃત્તિ ન હોવાને કારણે કોઈ પણ દિશા સૂચન ન હોવાને કારણે એક જગ્યાથી બીજી જગ્યાએ એ તાત્કાલિક અથવા તો વારંવાર ફ્રિકવન્ટલી એક જગ્યાથી બીજી જગ્યાએ સફર નથી કરતા તો એ લોકોને પગમાં હાથમાં અથવા તો બોડીના એવા કોઈ પણ પોસ્ચરમાં ખાલી ચડવાનો પ્રશ્ન કે એવું બધું બહુ થતું હોય છે તો એવા કોઈ વડીલ વ્યક્તિ માટે એવું આપનું કંઈક ખાસ સૂચન કે લોકો બેઠા બેઠા પોતાની જગ્યા પર જ હળવી કસરત કરી શકે એક્ચુલી જો ઓમ જોવા જઈએ તો સિનિયર સિટીઝનની જો લાઇનમાં એટલે કે પચાસ પંચાવન પછી બધા જ લોકોએ દરરોજ દિવસમાં બેથી ત્રણ વખત સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ કરવો જોઈએ સૂક્ષ્મ વ્યાયામ એટલે કે શું કે શરીરની હળવી હળવી કસરત જે આપણે ચેર યોગામાં જોઈ ખભાની એક્સરસાઇઝ અને માથાની એક્સરસાઇઝ જે જોઈ એ રીતની કમરની એક્સરસાઇઝ હાથની એક્સરસાઇઝ પછી પગની એક્સરસાઇઝ પગના પંજા સીધા કરવા ગોઠણ પગ ઊંચા વાળવા ઠીક છે કમરને ગોળ ફેરવવી આ બધી જે એક્સરસાઇઝ છે એ શરીરને ધીરે ધીરે હળવી રાખી શકે છે એટલે સિનિયર સિટીઝન થયા બાદ યા તો સિનિયર સિટીઝનની સ્થિતિમાં પહોંચો ત્યારથી જ દિવસમાં બેથી ત્રણ વાર જો અભ્યાસ કરવામાં આવે તો આ જે પ્રોબ્લેમ થાય છે ડે રૂટીનમાં એ બહુ ઇઝીલી તમે દૂર કરી શકશો ખૂબ સારી રીતે ખૂબ શાંતિથી જે લાફિંગ ક્લબ ચાલતા હોય છે રાજકોટમાં ઘણી જગ્યાએ લાફિંગ ક્લબ ચાલે છે તો એક લાફિંગ ક્લબમાં મોસ્ટલી બધા સિનિયર સિટીઝન હોય છે બધી સૂક્ષ્મ એમનો અભ્યાસ કરે છે શરૂઆતમાં અને પછી થોડી વાર લાફિંગ ક્લબ કરે છે તો ખાલી પંદરથી વીસ મિનિટ સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ અને થોડી વાર મન શાંત થાય એ રીતે પ્રાણાયામ એટલું સિનિયર સિટીઝન માટે ખૂબ કાફી છે કારણ કે ઉંમર થઈ ગઈ છે એટલે હું એવી આશા નહીં રાખું કે બધા આસન કરે પણ સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ એ ખૂબ જરૂરી છે સિનિયર સિટીઝન માટે કરવો માનસિક રોગોને હળવા કરવા માટે તો યોગ ખૂબ જ ઉપયોગી છે પણ મારું એવું માનવું છે કે શું શારીરિક અત્યારે આપણે યંગ લોકોને પણ જોઈએ છીએ કે એ લોકોને પણ એટલી એજ નથી હોતી છતાં પણ એ લોકોને કમરમાં ટચાકે ફૂટી જવું અથવા તો નાના નાના એવા પ્રશ્નો હોય છે હેડેક થવું તો આવા પ્રશ્નો છે તો જે ફિઝિકલ આપણે કહી શકીએ તો એને પણ દૂર કરવામાં યોગ આપણને હેલ્પ કરે છે જી જી બિલકુલ શારીરિક અને માનસિક રોગમાં યોગનો યોગ પૂરેપૂરો આપણને મદદ કરી શકે છે યોગ્ય ચિકિત્સા નથી એ આપણે સમજવાની જરૂર છે યોગ્ય ચિકિત્સા રૂપે નથી એટલે આપણે એને એમ નહીં લેવું કે યોગ કરશું એટલે સારું થઈ જશે પણ યોગ કરશો એટલે શું થશે તમારું શરીર અને મન છે એ થોડું ધીરે ધીરે એક્ટિવિટીમાં રહેશે અને એક્ટિવિટીમાં રહેશે એટલે શું થશે કે તમને કોઈ પ્રોબ્લેમ આવશે તો પણ એ પ્રોબ્લેમ તમારા શરીર ઉપર એટલું વધારે જોર દઈને હેરાન તમને નહીં કરે હવે સપોઝ કે આપણે એક્ઝામ્પલ લઈએ ઠીક છે કે આપણે કોઈ દિવસ કામ ના કરતા અને સડનલી આપણે એક વજન ઉપાડી લઈએ કમારમાં દર્દ થઈ જાય છે શરૂ લોકોને પણ જો તમે આ સમયે દરરોજ તમે ભુજંગાસનનો અભ્યાસ કરો છો આપણે આવતા પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભુજંગાસન છે ઠીક છે પવન મુક્તાસન છે સેતુબંધ આસન છે અર્ધલાસન છે આ બધા જો અભ્યાસ રેગ્યુલર ચાલુ હશે ને તો શું થશે કે તમારી કમર છે ને એની લચકતા બની રહેશે અને લચકતા બની રહેશે એના લીધે શું થશે કે કમર પર જોર ઓછું આવશે કરોડરજુ પર જોર ઓછું આવશે એ જોર ઓછું આવશે એના લીધે જ તમારી કમર છે એ બચી જશે આ જ વસ્તુ બાકીના રોગ પણ લાગુ પડે છે હાઈપરટેન્શન હોય ડાયાબિટીસ હોય ઠીક છે કે કોઈને વાયુનો પ્રોબ્લેમ હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય પણ જો યોગ આસન પ્રોપર રીતે દરરોજ એક્ટિવિટી નિયમિતતા સાથે થતો હશે તો એ સો ટકા તમને કોઈ પણ ડિઝીઝ હશે તે એ ડિઝીઝ આવવામાં વાર લાગશે એટલે કે યોગ આપણને એકચ્યુઅલી મદદ એ કરે છે યોગ ડીજનરેશન પ્રોસેસ છે બોડીની એ થોડી સ્લો કરી નાખે છે અને સ્લો થવાના કારણે જે આપણા શરીરમાં જે પ્રોબ્લેમ આવવાના છે એ આવશે પણ ઓછા આવશે અને ધીરે આવશે જેથી આપણે જીવન છે સારી રીતે જીવી શકશું સર આપણે અમારા સુધી ઘણી બધી રસપ્રદ માહિતીઓ પહોંચાડી હવે ખાસ કરીને આજનો આપણો જે મુદ્દો હતો કે વર્કપ્લેસ પર લોકો કઈ રીતે સ્વસ્થ રહી શકે અને પોતાના માટે સમય કાઢી અને હળવી કસરતો કરી શકે તો એ માટે હજી કોઈ ખાસ સલાહ આપ જોનાર દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગતા હો આજે આપણે જે યોગ અભ્યાસ અત્યારે આપણે જોયો ચેર યોગા અને થોડી વાર ઉભા આસન જોયા આ અભ્યાસ તો તમે દરરોજ કરી શકો છો પણ આમાં થોડું ધ્યાન રાખવાનું છે અત્યારે જે તમે અભ્યાસ શીખેલો એ અભ્યાસ આપણે નોર્મલ બધા લોકો માટે કરી શકીએ એવી રીતે અમે શીખડાવેલ છે પણ જો તમને કોઈ શરીરમાં કોઈ ડિઝીઝ છે એટલે કોઈ રોગ છે તો એના માટે પહેલાં તમે કોઈ ડૉક્ટરને મળી લો ત્યારબાદ તમે કોઈ યોગ ટીચરને મળી અને ડિસ્કસ કરી અને પછી યોગનો અભ્યાસ કરજો બીજી વસ્તુ યોગ આપણે જગ્યા પર ઓફિસ પર આપણે વર્ક યોગા કરીએ છીએ ઠીક છે એટલે એ ધ્યાન રાખવાનું છે કે આપણે જો જમીને યોગ નથી કરવાનો જો તમે સવારે નાસ્તો હેવી કર્યો હોય ઠીક છે તો ઓછામાં ઓછો તમારે ત્રણ કલાકનો ગેપ દેવાનો છે એટલે જો તમારે આઠ વાગે તમે ઓફિસ જતા પહેલાં નાસ્તો કરીને ગયા છો હેવી તો અગિયાર સાડા અગિયાર પછી તમે કરી શકો તરત સીધું દસ વાગે ચાલુ નથી કરી દેવાનું કારણ કે આસન છે એ સીધા ના કરાય એ આપણે શરીર પર હાનિ પહોંચાડી શકે એટલે ધ્યાન રાખવાનું છે એ જ રીતે જો સાંજે પણ તમારે યોગ અભ્યાસ કરવો હોય તો તમે બપોરે જમી આવો ત્યારના ચાર બે ત્રણ કલાક બાદ પ્રેક્ટિસ કરવાની છે તુરંત સીધી જમીને અડધી કલાકમાં આપણે એવી રીતે પ્રેક્ટિસ કરવાની નથી ઘણા લોકોને એવું થાય કે ઓફિસ યોગા છે એટલે શું છે કે આપણે જમી લીધું જમીન પછી આપણે થોડી આળસ સાથે આપણે પ્રેક્ટિસ કરેલી એવી રીતે નથી કરવાની શરીરનું તો ધ્યાન રાખવાનું જ છે અને શરીરને ધીરે ધીરે કેળવી અને પછી આપણે યોગનો અભ્યાસ એમાં દરરોજ દૈનિક જીવનમાં આપણે એપ્લાય કરતો જવાનો છે એટલે સવાર અને સાંજ બંને સમય પ્રેક્ટિસ કરી શકાય પણ ઓછામાં ઓછા ત્રણ કલાકના ગેપ અને જો કોઈ લિક્વિડ લીધું હોય તો ઓછામાં ઓછું અડધીથી પોણી કલાક એટલે તમે કોઈ શેક કે ચા કે એવું કંઈ લીધું હોય તો પોણી કલાકને અભ્યાસ પછી પોણી કલાકના એના પછી તમે અભ્યાસ શરૂ કરી શકો છો બીજું યોગ અભ્યાસ પ્લેસ વર્ક પ્લેસ પર કરતી વખતે પણ ધ્યાન રાખવાનું છે કે તમે કપડાં ઢીલા પહેરેલા થોડા હોય ઠીક છે બહુ ટાઈટ કપડામાં યોગ અભ્યાસ કરવો નહીં અને શાંતિથી યોગ અભ્યાસ કરવો બહુ જોર લગાવીને કરવું નહીં અને મારી અગીન આ એ પાછી વિનંતી કે તમે આડે કોઈ કોઈપણ પુસ્તક વાંચીને કે ટીવી જોઈને યોગ અભ્યાસ શરૂ ના કરી દેવો સાચા યોગ ગુરુ પાસે યોગ ટીચર પાસે જઈ પૂરતું જ્ઞાન મેળવી અને પછી યોગ અભ્યાસ કરવો આપણી પરંપરા છે આપણે પરંપરા જાળવવાની છે પણ જે પરંપરા સાચી રીતે મળેલ છે યોગ પરંપરા એ ગુરુ શિષ્ય પરંપરા છે ગુરુ પાસે જઈ અને પછી આપણે જે જ્ઞાન છે એ મેળવવાનું છે એટલે આપણે મારી વિનંતી છે કે આપ લોકો સાચા યોગ ગુરુ યા તો સારા યોગ ટીચર પાસે જાઓ એની પાસે જઈ અને સાચા યોગ શિક્ષકો અને સાચું જ્ઞાન મેળવો અમદાવાદમાં પણ ઘણી બધી યોગ સંસ્થાન છે ત્યાં પણ જઈ શકાય છે બરોડામાં પણ છે સુરતમાં પણ છે રાજકોટમાં પણ છે રાજકોટમાં જેવી રીતે અમે પ્રોજેક્ટ લાઈફ સાથે જોડાયેલા છીએ એવી રીતે અમદાવાદના શિવાનંદ આશ્રમ છે બરોડામાં અરવિંદો આશ્રમ છે સુરતમાં ઓરો યુનિવર્સિટી છે એવી રીતે ઘણી બધી જગ્યાએ સારા યોગા ટીચર છે એટલે તમે સારા યોગા ટીચરને મળી એની સાથે ડિસ્કસ કરો અને પછી શું કઈ રીતે અભ્યાસ કરવો એનો અભ્યાસ તમે સાચી રીતે કરો એ મારી આશા રહેશે સર તમે ખરેખર યોગ્ય અને જરૂર પૂરતી વાત અમારા સુધી પહોંચાડી આપ અહીં આવ્યા અને અમારા સુધી યોગ એટલે શું ખરેખર સાચી માત્રામાં યોગનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ આસન માટે આપણને એમ થાય કે બસ અહીંયા બેઠા છે તમે વર્ક પ્લેસની વાત કરી તો જે દરેક ચેરમાં પણ ફેર હોય છે કઈ ચેર પર બેસીને વર્ક પ્લેસ પર આપણે આસન કરી શકીએ નીચે બેઠા જમીન પર તો આપણા પગના પોસ્ચર કેવા હોવા જોઈએ ગોઠણ કેવી રીતે રાખવાના પગના પંજા જમીનથી કેટલા ઉપર અથવા તો કેટલા અડેલા હોવા જોઈએ આ દરેક બાબતનું માઇનર લેવલ સુધી અમારા સુધી માહિતી પહોંચાડીને અમને અવેર કર્યા કે જો તમે યોગા કરવા માગો છો અથવા તો તમે એ ફર્સ્ટ સ્ટેપ પર છો તો તમારે આટલી આટલી બાબતોનું ધ્યાન રાખવું પડશે એ બદલ દરેક દર્શક મિત્રો તરફથી પણ હું આપને આભારી છું આપ અહીંયા આવ્યા માટે થેન્ક યુ સો મચ સર